जामनगर सिक्का पाटिया पास एक होटल में भीषण आग लागी थी। आ घटना में 30-35 लोग दाज्या होने अहवाल है, जेने सारवार माटे जीजी होस्पिटल खसेड़वामां आव्या छे। भीषण आग लागता अफड़ा तफड़ी मची थी, फायर विभागे घटनास्थले दौड़ी जई आग पर काबू मेळवा कवायत हाथ धरी थी। आ होटल मोटी खावड़ी नजीक आवेली छे। द्वारका अने जामनगर जिल्लामांथी अंदाजित 10 जेटली एम्ब्युलेंस तात्कालिक दौड़ी घटनास्थल पर पहुंची थी। द्वारका अने जामनगर जिल्लानी फायर ब्रिगेडनी टीम सहित फायर टीम पर घटनास्थले पहुंची थी। विकराळ आगना लीधे रोड पर ट्राफिक जामना दृश्यो पण सर्जाया हता। तो सिक्का पाटिया पासे मोटी खावड़ी नजीक होटल में आग लागवानी घटना सामे आवी छे। 30-35 लोग दाज्या होवाना समाचार पण सामे आवी रह्या छे अने आ तमाम घायलोने जीजी होस्पिटल वधु सारवार माटे खसेड़वामां आव्या छे। आग लागवानुं कारण हजु अकबंध छे, क्या कारणोसर आग लागी ते हजु जाणी शकायुं नथी, परंतु फायर ब्रिगेड घटनास्थले पहोंची आग पर काबू मेळवाना प्रयासो हाथ धर्या हता। આ પૂરું જાણકારી મળતા અમારા બધા ડોક્ટર્સ, સ્ટોર, એમરજન્સી ફેસિલિટીઝ અને વધારાની જેટલી મોટી કેઝ્યુઅલિટી હોવાથી એને ડીલ કરવા માટે બધા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બધા સ્ટ્રેચર અને એના સિવાય જે પણ દવાઓ, સારવાર, પાટા પિંડી કરવા માટે જે પણ મદદની જરૂર છે, ખાટલાની જરૂર છે, એ બધી તૈયારી શરૂ છે। तो 30-35 लोग दाजिया हवा अहवाल मिली रहा है। आ आग ने कारण विस्तार में अफड़ातफड़ी माहौल सर्जाय हो। सिक्का पाटिया नजीक होटल में आग की घटना सामे आवी हती अने 30-35 लोग पण दाज्या छे। फायर ब्रिगेड द्वारा आग ने काबू में लेवाना प्रयासों हाथ धरवामां आवी रह्या छे। संवाददाता अर्जुन अमर साथे जोड़ाया छे। अर्जुन, हाल परिस्थिति शू छे? शू आग पर काबू मेळवी लेवायो छे अने जे घायलों की संख्या छे शू हजी पण वधी शके छे? घायलों ने सारवार माटे खसेड़ाया छे, तेमनी तबियत शू केवी छे? बिल्कुल थी देवांग, जे रीते बात करवामां आवे तो जे सिक्कामां जे एक होटल छे ते होटल में जे भीषण आग लागी छे ते भीषण आग ना पगले जे त्यारे हाल जे कही सकाय के जे 50-60 जेटला लोको जे छे तेमां दाजी आवाना समाचार जे छे ते मळी रह्या छे। त्यारे हाल जामनगर कलेक्टर एसपी सहितनो काफलो जे घटना स्थळे पहोंच्यो छे। आग पर काबू मेळवा माटे आजુબાજુના જે સ્થાનિક કંપની તેમજ ફાયર બ્રિગેડની જે ટીમો જે છે તેને અત્યારે હાલ 20 થી વધુ ફાયર ફાઈટરો જે છે તે અત્યારે કામે લગાડવામાં આવ્યા છે અને અત્યારે આગ પર જે કાબુ મેળવવા માટે જે અત્યારે પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને અત્યારે હાલ જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે જે ખસેડવામાં આવી રહ્યા છે તેમાં જામનગર જીજી હોસ્પિટલના અત્યારે જે 2-3 પેશન્ટો જે છે તેમને લાવવામાં આવ્યા છે, સાથે સાથે જે અત્યારે બીજા અન્ય લોકો છે તેમને પણ અત્યારે લાવવા માટેની કવાયત જે છે તે અત્યારે તંત્ર દ્વારા અત્યારે હાલ अर्जुन, लगभग 30-35 लोग दाज्या छे, आप कहो छो एम के हजू आंकड़ो कदाच वधी पण शके छे, आग लागवानुं कारण हजू अकबंध छे, फायर ब्रिगेडना अधिकारीओनुं शुं कहेवुं छे कि आग उपर संपूर्ण काबू क्यारे आवी शके छे ने आग लागवानुं कारण क्यूं होई शके छे? आग जे खूब ज मोटा प्रमाणमां लागी छे एटले के आग पर काबू मेळवा माटे अत्यारे तमाम प्रयत्नो जे छे वहीवटी तंत्र तेमज फायर विभाग કરી રહ્યું છે, પરંતુ આગ પર કાબુ ક્યારે મળશે તે કહેવું અત્યારે ખૂબ મુશ્કેલ છે। અંદર જે હજુ પણ જે 50 થી વધુ લોકો હોટલમાં ફસાયા હોવાની વિગતો જે છે તે અત્યારે હાલ બિન સત્તાવાર રીતે અત્યારે સૂત્રોની માહિતીથી મળી રહી છે। ત્યારે આગ પર કાબુ ક્યારે મળશે તે તો જે અત્યારે તમામ જે પ્રયત્નો જે છે તે તંત્ર જે કરી રહ્યું છે, પરંતુ જે 30-35 લોકો જે દાજી આવવાના સમાચાર જે મળી રહ્યા છે તેના પગલે અત્યારે હાલ જે જાનહાનીના હજુ કોઈ સત્તાવાર જે માહિતી જે છે તે મળી નથી, પરંતુ જે અવળી મોટી આગ લાગી છે તો જે રીતે અત્યારે હાલ જે લોકો દાજ્યા છે તેને લઈને અત્યારે તેઓ હોસ્પિટલ જે છે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। બાજુનું જે ખંભાળિયા તાલુકા છે તે ખંભાળિયાથી પણ જે 108 એમ્બ્યુલન્સની અત્યારે ટીમ જે છે તે બોલાવવામાં આવી છે અને તેમની પણ જે છે તે મદદ જે ફાયર અને 108ની પણ જે અત્યારે હાલ તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે। જી રહ્યો અર્જુન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। હાલ અમારી પાસે સર્જરીના સિનિયર ડોક્ટર્સ જે છે 4-5 જણા હાજર છે, ડીન સાહેબ, એડિશનલ ડીન સાહેબ અને સાથે સાથે સર્જરીના પ્રોફેસર ડોક્ટર વસાવડા એ પણ હાજર છે અને મેટ્રન સાહેબને એમની ટીમ તરફથી 4-5 જણાનું સિનિયર લોકોનું સ્ટાફ પણ અહીંયા હાજર છે, બધા એસઆઈ અને આરએમઓ ઓફિસમાંથી લોકો હાજર છે અને બધી અને એના સિવાય આપણા પીજી ડોક્ટર્સ અને બીજા બધા નર્સિંગ સ્ટાફ વધારાના બધી જગ્યાએ વોર્ડ્સમાં દરેક જગ્યાએ તૈયાર છે।